હવે આગળ વાત કરીએ તો કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવે એક્શન ટાસ્કફોર્સની સમીક્ષા બેઠક યોજાઈ. આજરોજ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સ બેઠકનું આયોજન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના સભ્ય સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ તમામ અધિકારીઓને બેઠકમાં આવકારીને સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ટાસ્ક ફોર્સનું માળખું, ટાસ્ક ફોર્સની કામગીરી, સિઝન દરમિયાન તાપમાનની સ્થિતિ, ટાસ્ક ફોર્સ દ્વારા લેવાયેલા પગલાઓ અને વિભાગ વાઇઝ એક્શન પ્લાન વિશે સમીક્ષા કરવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ હીટવેવ એક્શન ટાસ્ક ફોર્સના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વિભાગ વાઇઝ અધિકારીઓ પાસેથી ટાસ્ક ફોર્સ અંતર્ગત સોંપવામાં આવેલી જવાબદારીનો એક્શન ટેકન રિપોર્ટ માંગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ટાસ્ક ફોર્સના અધ્યક્ષના હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટરે તમામ સભ્યોને લોકજાગૃતિના મહત્તમ પ્રયત્નો હાથ ધરવા સંલગ્ન કચેરીઓને સચેત રાખીને જરૂરી તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં હીટવેવથી લોકો તેમજ પશુઓને બચાવવા મનરેગા સાઇટ અને બાંધકામ સ્થળોએ હીટવેવ સામેના રક્ષણની વ્યવસ્થાઓ, જાહેર સ્થળોએ તેમજ પ્રવાસન સ્થળોએ દવાઓ, છાંયડાની વ્યવસ્થા વગેરે બાબતોની ઝીણવટભરી ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિએ હીટવેવ એડવાઇઝરીને અનુલક્ષીને સંબંધિત અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓ વિશે કલેક્ટરને અવગત કરાવ્યા હતા. આ બેઠકમાં જાહેર જનતાને હીટવેવની પ્રારંભિક ચેતવણી પહોંચાડવી, જાનહાનિ ટાળવા માટે ગ્રામ્ય સ્તર સુધીના સુદૃઢ આયોજન કરવા, વોઇસ મેસેજના માધ્યમથી લોકોને હીટવેવ બાબતે કાળજી રાખવા અપીલ કરવી, મીડિયા મારફતે અદ્યતન સૂચનાઓ લોકો સુધી પહોંચાડવી, અગરિયાઓ માટે અલાયદી વ્યવસ્થા કરવી, બાળકોના રક્ષણ માટે આંગણવાડી અને શાળાઓમાં યોગ્ય કાર્યવાહી કરવા, બપોરના સમયે બાંધકામ સાઇટ ઉપર કામગીરી અટકાવી શ્રમિકોને વેતન કપાત ન કરવો, હીટવેવના લક્ષણો અને સારવાર તેમજ હીટવેવ દરમિયાન શું કરવું અને શું ના કરવું, પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા વગેરે બાબતો અંગે કરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ સંબંધિત અધિકારીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, માર્ગ અને મકાન વિભાગ રાજ્યના અધિક્ષક ઇજનેર વી હેનવાગેલા, માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિક્ષક ઇજનેર એમ જે ઠાકોર, અધિક્ષક ઇજનેર પાણી પુરવઠા વિભાગ જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશમી, જિલ્લા શ્રમ અધિકારી ચિંતન ભટ્ટ, નાયબ પશુપાલન નિયામક હરીશ ઠક્કર, નાયબ વન સંરક્ષક પશ્ચિમી યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયતે વિજયા પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર આર આર ફૂલમાલી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉક્ટર કશ્યપ બુચ, સહાયક બાગાયત અધિકારી મયંક વ્યાસ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંજય ગોહિલ, જેડ એસ ટીવી, કચ્છ.